મકાનના બાથરૂમનું વેન્ટિલેશન ખોલી મકાનમાં પ્રવેશ કરી ચોરી કરતા બે ઈસમોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ઈસમો ચોરી કરવાના નિપુણ હોવાથી સાથે 3 જેટલી ચોરી કરી હતી. જો કે પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ પકડમાં આવેલા બે ઈસમો મોટા મકાનમાં ટાર્ગેટ કરી ચોરી કરતા હતા. છેલ્લા થોડા દિવસથી શહેરના પોશ વિસ્તારમાં ચોરીની ઘટનાને પગલે પોલીસે આ ગુના ઉકેલવા માટે સતત મહેનત કરી રહી હતી, ત્યારે એક મકાનમાં ચોરીની જગ્યા પરથી સીસીટીવીમાં એક મોપેડ પર આવતા બે ઈસમો દેખાયા હતા, જેને પગલે પોલીસે આ ગાડીના નંબરને આધારે તપાસ શરૂ કરી હતી. જો કે પોલીસે બંને ઈસમોને પકડી પાડ્યા હતા. જો કે બંને ઈસમોનો ગુનાહિત ઇતિહાસ હોવાને લઈ વધુ તપાસ કરતા આ ચોરી તેમણે કરી હોવાની કબૂલાત કરી હતી. જો કે પોલીસે અલગ અલગ 3 જગ્યા પર ચોરી કરી હતી તે તમામ મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પકડાયેલા આરોપીમાંથી શાહરૂખ ચોરી કરવા માટે માસ્ટર હતો, જે કોઈ પણ મકાનના બાથરૂમના વેન્ટિલેશનમાંથી પ્રવેશ કરી તિજોરીનું તાળું ચતુરાઈપૂર્વક ખોલી તેમાં રહેલા સોના ચાંદીના દાગીના અને રોકડા રૂપિયાની ચોરી કરી જે તે રસ્તે ઘરમાં પ્રવેશ કર્યો હોય ત્યાંથી બહાર આવી જતો હતો. જો કે બહાર આવતા વેન્ટિલેશન ફરી ફિટ કરી જતો, જેથી ચોરી આ માર્ગે આવીને કરી હોય તેવો કોઈને પણ પુરાવો રહે નહીં. જો કે કોઈ પણ સાંકડી જગ્યામાંથી તે પ્રવેશ કરી શકતો હતો. સુરત શહેરની અંદર ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોળદોડ રોડ પર એક ફ્લેટની અંદરથી 20 તારીખે કુલ 13 લાખ ઉપરાંતના રકમના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. ત્યારબાદ કટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ચાઇના ટાઉન નામનો જે સોસાયટી છે એના બંગલામાં ચોરી થઈ રહી હતી અને એ સિવાય પણ એક મકાનની અંદર ચોરી થઈ રહી હતી. અને આ ઘટનાઓ છેલ્લા 10-12 દિવસની અંદર બનેલી હતી અને ઘરફોડ ચોરીઓનો બનાવ હોવાના કારણે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ આ ગુનાઓને શોધવા માટેથી સક્રિય થયેલી હતી. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ભોલા અને એમની ટીમ દ્વારા આજે 3-3 ઘરફોડ ચોરીના બનાવો હતા એમની વિઝિટ કરવામાં આવી હતી. અને એમાં એક જે બંગલામાં ઘોડદોડ રોડ ઉપરના ફરિયાદીના બંગલામાં જ્યારે ચોર ઈસમો ચોરી કરવા આવ્યા ત્યારે એક એક્ટિવા મોપેડ ઉપર બે ઈસમો આવેલા હોવાની હકીકત જાણવા આવી હતી, જેના આધાર ઉપર એ સીસીટીવી ફૂટેજના સર્વેલન્સ કરવાના આધારે અને ત્યાર પછી એ આરોપીઓ કોણ છે એને શોધવા માટેથી પ્રયત્ન કરતા બે આરોપીઓ પકડાયેલ છે, જેનું નામ છે અનૂપ નાયર, જે ભેસ્તાન આવાસમાં રહે છે અને મૂળ કેરલાનો વતની છે, અને બીજું એક છે શાહરૂખ ખા, જે 19 વર્ષની ઉંમરનો છે અને મધ્યપ્રદેશની અંદર રાજસ્થાન બોર્ડર ઉપર આવેલા નાગદા શહેરનો રહેવાસી છે. આ બંને ઈસમો પકડાયેલા છે અને એમના કબજામાંથી કુલ 14,87,000 રૂપિયાની કિંમતના સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે. ચોરીમાં ગયેલા કુલ 88 સોના ચાંદીના દાગીના કબજે કરવામાં આવ્યા છે. ચોરીમાં ગયેલા કુલ 88,000 રોકડ રકમ પણ કબજે કરવામાં આવી છે. આ સિવાય જે એક્ટિવા મોપેડ ચોરી કરવા માટેથી વાપરતા હતા એ અને બે મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે. જે આરોપી શાહરૂખ છે એ ચોરી કરવામાં ખૂબ સારી કુશળતા ધરાવે છે. એ બાથરૂમની નાની એમથી પણ જે બારી હોય છે એની ગ્રીલ કાઢી અને પછી મોટાભાગે પ્રવેશ કરે છે, અથવા તો ઘરની અંદર જે બારી હોય છે એમાં ખૂબ નાનો જે પેસેજ હોય છે એની જાળી કાઢીને પોતે ચોરી કરી અને એ જે અંદરના તિજોરી છે એ તોડવામાં પણ માસ્ટરી ધરાવે છે. બધી જ ચોરી કર્યા પછી જે તિજોરી છે એ પણ અકબંધ રહે એવો પ્રયત્ન કરે છે અને બહાર નીકળ્યા પછી જે ગ્રીલ વાટે કાઢીને જે પ્રવેશ કર્યો છે એ ગ્રીલને પણ ફરીથી પાછી એ જ એઝ ઇટ ઇઝ ફિટ કરી અને પછી નીકળી જાય છે, જેના કારણે ઘણી વખત ફરિયાદી પણ શંકાના દાયરામાં આવે છે. પોલીસ પણ જ્યારે વિઝિટ કરે ત્યારે એને એવું લાગે કે આ ઘરમાં ચોરી બહારના કોઈ લોકોએ કરીને છે, અંદરના જ કોઈ વ્યક્તિ સંડોવાયેલો છે. આવી પરિસ્થિતિ ઊભી કરવામાં આ શાહરૂખ ખાન જે છે એ માસ્ટરી ધરાવે છે. એ અગાઉ નાગદાની અંદર જ 5 જેટલા ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો છે અને ત્યાં આર્મ્સ એક્ટના ગુનામાં પણ પકડાયેલો છે. જ્યારે અનૂપ નાયર છે એનું કામ આ શાહરૂખ છે એને એક્ટિવા પર બેસાડી અને એને નક્કી કરેલા ટાર્ગેટ ઉપર લઈ જાય અને ત્યાં ઉતારી દે, જ્યારે પેલો ઘરફોડ ચોરી કરીને પરત આવે ત્યારે બંને જણા એક્ટિવા પર પાછા નીકળી જાય.
ભૂતકાળમાં ચોરી મધ્યપ્રદેશના નાગદા શહેરમાં 5 જેટલા ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂક્યો હતો, જ્યારે અનુપ નક્કી કર્યા પ્રમાણે ચોરીની જગ્યા પર શાહરૂખને છોડતો હતો અને ચોરી બાદ ત્યાંથી લઈ જતો હતો. અનુપ ખટોદરા પોલીસમાં અપહરણના ગુનામાં અગાઉ ઝડપાઈ ચૂક્યો છે. જોકે પોલીસે બંને પાસેથી ચોરીના 16 લાખનો મુદ્દામાલ કબજે કરી તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરી છે. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને જે રીતે છેલ્લા લાંબા સમયથી સુરતમાં ચોરીની ઘટના બને છે તેને લઈને આ આરોપીને પૂછપરછમાં ચોરીના અનેક ભેદ ઉકેલે તેવી આશંકા પોલીસે વ્યક્ત કરી છે. કેમેરામેન સાબિર સૈયદ સાથે વિજય પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.